વડોદરામાં પૂર બાદ તમામને સહાય ચૂકવાઈ હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા ભાજપ કાર્યાલય પાસેની શ્રીજી સોસાયટીમાં જ સર્વે નથી થયો પૂરના લાંબા સમય બાદ કોર્પોરેટરે દસ્તક દેતા લોકો રોષે ભરાયા શ્રીજી સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવો કર્યો સ્થાનિકોએ જાગૃતિ કાકા સામે સવાલોનો મારો ચલાવ્યો કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને કલેક્ટર કચેરી પર ઢોળ્યો પુરાવ્યું ચાર દિવસ એમાં અમને કોઈ જાતની અમને કોઈ પણ પૂછવા નથી આવ્યું ચાર દિવસ પાણીમાં રહ્યા લાઇટ નહીં પાણી નહીં કશું જ નહીં કોઈ અમને પૂછવા નથી આવ્યું અને આજની તારીખમાં કોઈ જાતની અમને અમારી જાતે જ ઘર બતાવે પોતપોતાની એકબીજાની સહાયતાથી ઘર સાફ કર્યા અને બધો કચરો કાઢ્યો ઢીચરની ઉપર ઘરમાં પાણી હતા પણ કોઈ નહીં અને જીવ જંતુ કેટલા ફરતા હતા આજની તારીખમાં કોઈ કેસડોલ નથી આવી દવા નથી આવી કોઈ પૂછવા નથી આવ્યું કોઈ પણ વિરોધ પક્ષનું ભાજપનું કે કોઈ પણ અમારાથી ભાજપની કાર્યાલય છે પાણી પાણી ફૂલ અડધા અડધા ઘર સુધી ફૂટ પણ કોઈ જોવા આવ્યું નથી અને નથી ચાર દિવસ લાઈટ પાણી દૂધ બધા વગર અમે બહુ અગવડ ભોગવી છે બધા મોબા કોર્પોરેશન અમે બધા વેરા ભરીએ છીએ છતાં પણ કોઈ જોવા આવ્યું નથી કે સજા કોર્પોરેટરો અહીં ચેક કરવા નથી આવ્યા સર્વે કરવા નથી આવ્યા કે કોને શું પ્રોબ્લેમ છે કોને કેટલું નુકસાન થયું શું થયું કોઈ જાતનું કોઈ કશું એ નહીં કર્યું આ ઇલેક્શન હોય તો આખું ટોરો આવે વોટ માટે અને તને નોટ એ સિંગલ એક પણ માણસ એગડી ફરક નથી આવ્યો કે ભાઈ આ લોકોને શું પ્રોબ્લેમ છે જે પૂરના પાણી આવ્યું પછી જે ઓસ્ટ્રિયા પછીની જે ખૂબ બધો કચરો અને ગંદકીને બધું તણાઈને બધે આવેલું હતું આ સોસાયટીના લોકોએ એમને જાતે જ સફાઈ કરી દીધી છે અહીં આગળ સોસાયટીના લોકોને સેલ્યુટ છે કે એમણે સારી કામગીરી સોસાયટીના લોકોએ પોતાનું એકલું નહીં પણ બધાએ ભેગા થઈને આખી સોસાયટીના મકાનો સાફ કર્યા આપ પણ જાણો છો કે કડક બજારની અંદર શું સ્થિતિ હતી ડ્રેનેજ પણ આ લોકોની ડ્રેનેજ પણ બહાર જ આવતી હતી એટલે આખી રાત ઉભા રહીને બધાની ડ્રેનેજ લાઈનો સાફ કરાવી છે ત્યારે અહીંયાથી પાણી ઉતર્યા છે એમને એ ખબર નથી કે આ ડ્રેનેજનું પાણી કેવી રીતે ઉતર્યું છે રાત્રે અગિયાર ને ચૌદ વાગ્યાની હું આવેલી હતી સવારે ચાર વાગે હું અહીંયાથી કડક બજારથી આ સાયજીગંજ ઉપરથી નીકળેલી છું વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ અનેક લોકોની સ્થિતિ કફોડી થઈ છે ત્યાર પછી સરકાર દ્વારા વિવિધ સહાય જાહેર કરવામાં આવી પરંતુ હજુ પણ એવા અનેક સોસાયટીના નાગરિકો છે કે જેમને સાહિત્ય તેઓ વંચિત રહી ગયા છે તેવી જ એક સોસાયટી સહાયજીગન વિસ્તારમાં આવેલી છે એમએસ યુનિવર્સિટીની સામે આવેલ જે શ્રીજી કોપરેટિવ હાઉસિંગ સોસાયટી છે ત્યાં ત્રીસ જેટલા મકાનોમાં રહેતા નાગરિકો આજે પણ સરકારની સહાયથી વંચિત છે કારણ કે અહીંયા હજુ સુધી પૂર આવ્યા પછી કોઈ જોવા નહોતું આવ્યું અહીંયા સર્વે પણ નથી થયો અને લોકોને કેશ ડોલ ઘર વકરી કે પછી અન્ય જે સહાય મળવી જોઈએ તે સહાય નથી મળી નાગરિકોને ત્યાં સફાઈ પણ નથી થઈ હતી જેના કારણે અહીંયાના નાગરિકોએ પોતાના જાતે જ આખી જે સોસાયટી છે તેમની તે સાફ સફાઈ કરી અને તમામ જે કચરો હતો તે તેમણે દૂર કર્યો છે મહત્વની બાબત છે કે આ જાણે વડોદરા શહેરમાં જ વિસ્તાર ન આવ્યો હોય સોસાયટી ન આવી હોય તે રીતના આ સોસાયટી સાથે ઓરમાયું વર્તન કોર્પોરેશનના અધિકારી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમના દ્વારા રાખવામાં આવ્યું અને જ્યારે આજે મીડિયા અહીંયા પહોંચ્યું છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર અને અધિકારીઓ પણ આવ્યા અને હવે અહીંયા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે સફાઈ જે છે તે સોસાયટીના નાગરિકોએ જાતે જ કરી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કોર્પોરેશનનો વિભાગ જે સફાઈ કરવું જોઈએ તે ઊણું ઉતરી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે અને તેના કારણે નાગરિકો વિફર્યા સ્થાનિક કાઉન્સિલરનો તેમને ઘેરાવ કર્યો અધિકારીઓને તેમને સવાલો પૂછ્યા અને અત્યાર સુધી તેઓ ક્યાં હતા કેમ દેખાય નહીં તે પ્રકારના સવાલોનો મારો કરતા તાત્કાલિક અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે અને હવે આગામી સમયમાં સર્વેની કામગીરી કરીને જે લોકોને મળવાપાત્ર કહેસડોલ અને ઘર વકરી છે તેની સહાય પણ ચૂકવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા